बच्चा पार्टी मजावा लेक्चर नंबर 06 न्यूक्लियस चैप्टर पर पता है चैप्टर में जे रिड्यूस सिलेबस छे आ कोरोना ना कारण रिड्यूस सिलेबस प्रमाणे अल्फा बीटा गेमा बधा टॉपिक निकली गया छे अने एक मोटी सनलाइन नी थियरी पण निकली गई छे तो हवे बहु ओछू बाकी रह्यु छे आ चैप्टर में आजे न्यूक्लियर ऊर्जा समझाईश अने विखंडन समझाईश अने आवता लेक्चर में रिएक्टर समझाईश एटले चैप्टर पूरू पण दाखला बहु छे आमां लगभग 23 एक दाखला छे उदाहरण अने स्वाध्याय थईने आ वखतना हिसाबे दाखला टाइम लेशे पछी पाछो चलो वांधो नहीं अत्यारे आनी चिंता करे न्यूक्लियर ऊर्जा पेलो ग्राफ आयो तो खबर छे आगळनी थियरी में न्यूक्लियोन दीठ बंधन ऊर्जा अने परमाणु दड़ांक पेली बारी खुली रही गई छे आटलो बारथी साउंड आवे छे हवे बंद कर दो ने कम्प्लीट बंद कर दो वेरी गुड आ बाजूनी पण सेज खुली हशे कदाच હવે જો કેવું સાયલેન્ટ લાગે છે એકદમ તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા અને પરમાણુ દળાંકનો એક ગ્રાફ હતો તો એ ગ્રાફ આજે પાછો દોરવો પડશે ફરી દોરી અને એની પરથી પાછા નવા નવા પોઈન્ટ્સ ડિલિવર કરીએ ન્યુક્લિયર ઉર્જાને હજી ક્લિયર કરીએ બરાબર ગ્રાફની પેટર્ન શીખવાડી હતી યાદ હોય તો હા વેરી ગુડ 4x9 ઉભારો બોક્સ બનાવી લીધો પહેલાં મસ્ત એમાં ચાર લાઈન આડી કરવાની હવે 1 2 3 અને આ 4 થઈ ગયું 4x9 હવે 9 લાઈન ઊભી કરવાની 1 2 3 4 5 6 7 8 અને 9 લાઈન ઠીક છે આ જે અક્ષ છે પરમાણુ દળાંકનો છે અને આ જે અક્ષ છે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે બરાબર તો જો 2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ 4 6 8 અને 10 અને પરમાણુ દળાંકમાં અહીંયા 25 50 100 150 200 અને 250 સુધી છે ઓકે હવે ગ્રાફ તો આપણે રફલી જ દોરવાનો છે કેમ કે પાછળની થિયરીમાં પ્રોપર શીખ્યા છીએ જો રફલી ગ્રાફ કેવો તો 1 3 7 આગળ ટપકા કરો પછી એને કનેક્ટ કરો આમ બરો આમ કનેક્ટ કર્યું પછી એક આમ ઝિગઝેગ લઈ લો હા આ થોડુંક ધ્યાનથી લેજો સચોટ લેજો મેં અત્યારે ઉતાવળના કારણે આવું લીધું કેમ કે પહેલાં હું સમજાવી ચૂક્યો છું આ ઓકે ત્રીજા ખાનામાં એફઈ આવે પછી લગભગ અચલ રહે આ ગ્રાફ અને અહીંયા યુરેનિયમ આવે તમારો હે ને યુરેનિયમ 238 પછી ઇન્ડિયમ મોલેબ્ડેનમ બધું આવે અહીંયા પણ આપણે એટલું બધું શીખેલા છે એફઈ 56 અને એની જસ્ટ પહેલાં અહીંયા આવે સલ્ફર 32 ક્લિયર છે ઓકે ચલો હવે આ ગ્રાફ પર બરો ગ્રાફને થોડુંક રેડ કલર કરી દઉં હા શું દેખાય મસ્ત નહીં કેમેરામાં સારું નહીં આવે ભાઈ તો મારા જે ઓનલાઈન સ્ટુડન્ટ છે જે યુટ્યુબ પર ભણનારા બાળકો છે એમને અરઘું નહીં દેખાય કેમેરામાં આ એવા જ સ્ટુડન્ટ્સ માટે શૂટ કરાવું છું કે જે લોકો અત્યારે ઓનલાઈન ભણી રહ્યા છે ઘરે બેસીને દૂરના વિસ્તારના બાળકો એમની માટે જ આ વિડીયો શૂટ કરાવું છું ઓકે ચલો આવી જાઓ હવે અહીંથી આપણા પોઈન્ટ્સ ડિલિવર કરીએ આ ગ્રાફ ઉપરથી શું લાગે છે સૌ પહેલાં તો આપણને અરે શીખી ગયા છે યાર કે 30 થી 170 વચ્ચે જેનું પણ દળાંક હોય એ બધા માટે ગ્રાફ લગભગ અચળ છે જોઈ લો 170 એટલે લગભગ અહીંયા બનશે આમ હે ને ક્યાંક અને 30 લગભગ અહીંયા બનશે આમ આ છે જ આગું પાછું થઈ ગયું આમ ઉપર રાખવાની જરૂર હતી આને હવે ચાલે બરાબર છે તો જુઓ આમ તો આ 30 અને 170 વચ્ચેનું જે દળાંક છે એમની માટે ગ્રાફ લગભગ અચળ છે બરાબર અને એમની માટે આ બંધન ઉર્જા પણ લગભગ અચળ છે તો લખો આપણો મસ્ત પોઈન્ટ કે જેનો પરમાણુ દળાંક 30થી મોટો છે અને 170થી નાનો છે એ બધા માટે આ આલેખ લગભગ
अचल छे अने एनी वेल्यू लगभग 8 मिलियन इलेक्ट्रॉन वोल्ट सुधी जई रही छे, 8 थी ऊपर कंईक 8.5 समथिंग, 8 नी ऊपर छे ना लेवल। हाँ हाँ बराबर। पछी जे लोकोनो दळांक 30 થી ઓછો હોય અને જે લોકોનો દળાંક 170 થી મોટો હોય એ બધા ક્યાં આવે? જો આની પહેલાના જે બધા છે એ બધાનો દળાંક 30 થી ઓછો છે, પરમાણુ દળાંક 30 થી ઓછો છે, તો આ બધાની ઊર્જા જુઓ 8 કરતા નીચે આવે છે ને, એટલે 7 સમથિંગ એપ્રોક્સિમેટ, અને આ બધા માટે પણ 7 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ। આ ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા, જો આખા ન્યુક્લિયસની નથી, આખે આખું ન્યુક્લિયસ હોય એમાં ઘણા બધા પ્રોટોન ઘણા બધા ન્યુટ્રોન હોય હે ને, એ બધાને ટોટલ વેરવિખેર કરી નાખવા હોય તો આટલી ઊર્જા જોઈએ છે એવું નહીં, એમાંથી ખાલી કોઈ એક જ કણને હટાવવો હોય ને, આખે આખા ન્યુક્લિયસમાં બધા ચોંટી ગયા ને પ્રોટોન ન્યુટ્રોન, એમાંથી કોઈ એક કણને હટાવવો હોય એની માટે આટલી ઊર્જા લગભગ જોઈએ। ખ્યાલ આવ્યો? આખે આખું ન્યુક્લિયસને તોડવું હોય તો ગુણાકાર કરી દેવાનું, સપોઝ કોકનો એ 100 છે, કોકનો દળાંક 100 છે, એનો મતલબ એની અંદર 100 કણ છે, એના એક કણને ઉખાડવો હોય ન્યુક્લિયસમાંથી તો આટલી ઊર્જા જોઈએ, તો 100 જણાને ઉખાડવા હોય તો 800 જોઈએ હે ને। હા એટલે આ ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા છે, આખા ન્યુક્લિયસની નથી, એક કણને ઉખાડવા માટેની ઊર્જા છે। ક્લિયર? પાક્કું? ચલો હવે એક ધાસુ ચર્ચા કરીએ આપણે। જુઓ સંલયન અને વિખંડન બે ટાઈપની પ્રક્રિયાઓ અહીંયા થાય। સંલયન એટલે શું? આ અહીંયા દેખાય તમને, આ બધા હલકા ન્યુક્લિયસ કહેવાય, જેમનો દળાંક ઓછો હોય, દળ ઓછું એ બધા હલકા ન્યુક્લિયસ ને। હા હલકા ન્યુક્લિયસની બંધન ઊર્જા લગભગ 7 છે। હવે હલકા ન્યુક્લિયસને ભેગા કરો એટલે મોટું ન્યુક્લિયસ બને, એ આ રેન્જમાં આવી જાય, તેની બંધન ઊર્જા વધી જાય હે ને, કે ના વધે? ઓકે તો જુઓ બે પ્રક્રિયાઓ છે, મસ્ત અહીંયા સમજો ધ્યાનથી। હલકા ન્યુક્લિયસો બે ભેગા કરો અને શું બનાવો? એક ભારે ન્યુક્લિયસ। તો ભારે ન્યુક્લિયસ આ રેન્જમાં આવે તેની બંધન ઊર્જા વધારે છે, બંધન ઊર્જા વધારે છે એનો મતલબ કે હવે આને તોડવા માટે એનર્જી વધારે જોઈએ, આનો મતલબ શું થયો? કે જ્યારે બે હલકા હતા ત્યારે એમને તોડવા માટે બંધન ઊર્જા, એટલે તોડવા માટેની ઊર્જા યાર, કે જે ચોંટી ગયા છે ને એમને ઉખાડવા હોય ને તો બહારથી એનર્જી આપવી પડે ને, દેટ ઇઝ બંધન ઊર્જા। હા એ બે જ્યારે હલકા હોય ત્યારે થોડી ઊર્જા આપવી તો ચાલી જાય, તૂટી જાય, પણ જ્યારે ભારે ન્યુક્લિયસ બની ગયું હોય ત્યારે ઊર્જા વધારે જોઈએ, ઉપર પહોંચી જાય ને લોકો, એનો મતલબ શું થયો? ઊર્જા વધારે જોઈએ એનો મતલબ હજી મજબૂતાઈથી જોડાય ને, ચુસ્તતાથી પકડાઈ ગયા ને, હજી પહેલાં કરતાં ટાઈટ થઈ ગયા ને, હવે વધારે તાકાત જોઈએ લોકોને તોડવા માટે। અચ્છા વધુ ચુસ્તતાથી જોડાયા હોય તો જોડાવા માટે એ લોકોએ શું લોસ કર્યું હશે, શું ગુમાવ્યું હશે? દળ, દળ ક્ષતિ, વેરી ગુડ વેરી ગુડ, દળ ક્ષતિ। એ લોકો પોતાનું દળ ગુમાવે અને એમાંથી ઊર્જા બને એ ઉડી જાય, અને જેમ જેમ દળ ગુમાવે ને એમ એમ એ લોકો આમ ચોંટતા ચોંટતા જાય, યસ, તો દળ ક્ષતિ થાય અને ઊર્જાનું આમાં ઉત્સર્જન થાય, શું થાય? ઊર્જાનું ઉત્સર્જન, બે હલકા ન્યુક્લિયસોમાંથી ભારે બન્યું, એટલે આ ઘટનાને સંલયન કહેવાય, શું કહેવાય? સંલયન। અચ્છા હાઇડ્રોજન બોમ્બ ખરું ને, સાંભળ્યું છે ને હમણાં કોઈક દેશે 2-1 વર્ષ પહેલાં ટેસ્ટ કર્યો હતો હાઇડ્રોજન બોમ્બનો, એ હાઇડ્રોજન બોમ્બની અંદર આ ઘટના થતી હોય સંલયનની, હલકા હલકા ન્યુક્લિયસો ભેગા થાય અને પ્રચંડ ઊર્જા ઉત્પન્ન કરે, તો હાઇડ્રોજન બોમ્બ આનું ઉદાહરણ છે, સરસ હાઇડ્રોજન બોમ્બ। અચ્છા એ સિવાય સૂર્યની અંદર જે એનર્જી બને છે એનું પણ આ ઉદાહરણ છે, સૂર્યની અંદર બી આવું જ થાય। હવે બીજું બતાવું તમે, બે હલકાને જોડીને ભારે બનાવ્યું તો ઊર્જાનું ઉત્સર્જન થયું, ઉત્સર્જન કેમ થયું ખબર પડી ને? કેમ કે જ્યારે ભારે તત્વ બને છે ત્યારે આ રેન્જમાં આવે છે, એનો મતલબ કે હવે એને બંધન ઊર્જા વધી ગઈ છે, મતલબ એને તોડવા માટે વધારે એનર્જી જોશે, કેમ વધારે જોઈએ? કેમ કે એણે ગુમાઈ વધારે હશે, ગુમાઈ હશે તો ઉત્સર્જન થયું હશે ને, સમજાય કે નહીં? હવે આનું રિવર્સ પણ સાચું છે કે બે ભારે ન્યુક્લિયસ લો, સોરી એક જ ભારે ન્યુક્લિયસ લો અને એને તોડીને બે ન્યુક્લિયસ બનાવો તો એ આવું જ થાય, ભારે એટલે જેમ કે યુરેનિયમ જોઈએ ભારે છે, છે કે નહીં? યુરેનિયમ હેવી ન્યુક્લિયસ છે કે નહીં? હવે આને તોડો,
એટલે બે હલકા ન્યુક્લિયસ બને, આ 238 વાળું છે, સ્કોપ તોડો, દો ન્યુક્લિયસ બનાવો, તો લગભગ 170-170ના બે ન્યુક્લિયસ બને, 119-119ના. એ જે 119 વાળા ન્યુક્લિયસ છે તો આ રેન્જમાં આવી જવાના. સર એમની ઉર્જા પહેલાં કરતાં વધી ગઈ ને, વધી ગઈ મતલબ એ લોકો વધુ ટાઈટ થઈ ગયા, તો ગુમાવ્યો તો ઉત્સર્જન જ કર્યું છે. ઉત્સાહ અંદરથી ઉર્જા બહાર ફેંકે ને એટલે વધારે ચોંટી જાય એમ. કોકની બંધન ઉર્જા વધારે છે એનો મતલબ એણે ગુમાવી વધારે હશે. તો સેમ ઘટના થાય અહીંયા, ભારે ન્યુક્લિયસ માંથી બે કમ્પેરેટિવલી હલકા ન્યુક્લિયસો બને ત્યારે પણ શું થાય? ઉત્સર્જન. શું થાય? ઉત્સર્જન. ઉત્સર્જન આને વિખંડન કહેવાય ને, કેમ કે આમાં તમે તોડ્યું, વિખંડન. આમાં બે જણાને જોડ્યા હતા, આમાં એક જણાને તોડ્યું, વિખંડન કહેવાય. તમે એટમ બોમ્બ સાંભળ્યું છે? એટમ બોમ્બ નહીં કહેતા, પરમાણુ બોમ્બ ફેંકે આખા દેશના દેશ ઉડી જાય, એ એટમ બોમ્બમાં આ પ્રક્રિયા થાય. એટલે એટમ બોમ્બ આનું ઉદાહરણ છે. એટમ એટલે પરમાણુ, બે પરમાણુ બોમ્બ. હવે આ બધાની અંદર એક ધાસુ સેન્ટેન્સ યાદ આવ્યું મને. તમે જુઓ, જેની બંધન ઉર્જા વધારે હશે ને એનું દળ ઓછું હશે. ધ્યાનથી જુઓ ગ્રાફ. જો આની બંધન ઉર્જા ઓછી છે, આ એફઈ કરતાં આની બંધન ઉર્જા ડાઉન છે, તો આનું દળ વધારે છે. જો એફઈનું દળ ઓછું છે તો જિસકા બંધન ઉર્જા જ્યાદા હૈ ઉસકા દળ કમ હૈ. આ બહુ જ સરસ વાક્ય છે જે આ થિયરીમાં લખવાનું. શું લખવાનું? ગ્રાફ પરથી એવી ખબર પડે કે બંધન ઉર્જા વધુ તો દળ ઓછો. ક્લિયર? સિમ્પલ. તો આ બધી ચર્ચાઓ છે ન્યુક્લિયર ઉર્જા પર. બોલો, હવે તમને કોઈ કન્ફ્યુઝન હોય તો કહો. ક્લિયર છે? ચલો સ્ક્રીનશોટ લઈ લો. હવે નેક્સ્ટ, હવે આ બે ઘટનાઓ જોઈને, સંલયન અને વિખંડન, હવે થિયરી આગળ આની પર ચાલે. હવે વિખંડન ભણીશું, અને વિખંડનની પ્રક્રિયા કરતું એક ઉપકરણ છે રિએક્ટર, એ નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. એટલે વિખંડનની બધી ચર્ચાઓ આવી જાય. રહ્યું સંલયન, તો સંલયન આ વર્ષે તો નહીં ભણાય અત્યારે આ બેચમાં, કેમ રિડ્યુસ સિલેબસમાં જતું રહ્યું છે. જે સરકારશ્રીએ અભ્યાસક્રમ પર કાપ મૂક્યો છે એમાં આ ટોપિક જતો રહ્યો. છતાંય તમારે વ્યક્તિગત રસ હોય જાણવાનો, જ્ઞાન લેવાનું, તો વાંચજો ટેક્સ્ટબુકમાંથી, અથવા ક્લાસ પૂરો થાય એટલે સાંજે ગમે ત્યારે મને મળવાનું લોબીમાં, હું અલગથી ચોપડામાં શીખવાડી દઈશ. પણ ચાલુ ક્લાસમાં એની પર ડિસ્કસ નહીં થાય, ટાઈમ બગડે ટાઈમ ટેબલ, કેમકે જેને રસ નથી એ લોકો ભાઈ સાહેબ એનું મોન મન પાસ થવાના છે, ક્યાં સંલાઈન ઓનલાઈન ભણાવો છો યાર. ઓકે, ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ તો આઈ એમ અવેલેબલ ફોર યુ. સંલાઈન ફેન્ટાસ્ટિક પ્રક્રિયા છે. સૂર્યની અંદર થતા ધડાકાઓ સમજવાના છે. ઓકે ચલો, આનો સ્ક્રીનશોટ લઈ લો. હવે વિખંડન પર જઈએ. ઓકે ચલો આવીએ હવે વિખંડન. ક્વેશ્ચન નંબર 19. વિખંડન, ન્યુક્લિયર વિખંડન પણ કહેવાય યાર, હું ન્યુક્લિયર શબ્દ લખતા ભૂલી ગયો, ન્યુક્લિયર વિખંડન છે બરાબર આ. ઓકે જો ભાઈ, કોઈ ભારે ન્યુક્લિયસ છે, જેમ કે યુરેનિયમ, યુરેનિયમ ભારે ન્યુક્લિયસ છે, એની પર એક પ્રક્ષિપ્ત કણ તમે મારો. પ્રક્ષિપ્ત કણ એટલે પ્રોટોન પણ ચાલે, ન્યુટ્રોન પણ ચાલે, આલ્ફા કણ બી ચાલે. રુધરફોર્ડે તો ઇલેક્ટ્રોન લીધો હતો પ્રક્ષિપ્ત કણ, ખબર છે? પણ એ ન્યુક્લિયર પ્રક્રિયા નહોતી, એ ફોટોગ્રાફિક પ્લેટ સિન્ટિલેશન સ્ક્રીન પર આલ્ફા બધી ચર્ચાઓ હતી હે ને. તો રુધરફોર્ડે તો પ્રક્ષિપકણ તરીકે ઇલેક્ટ્રોનને લીધો હતો, પણ એનો પ્રયોગ અલગ હતો, એનો ન્યુક્લિયસને લઈને પ્રયોગ નહોતા એના, ત્યારે તો હજી ન્યુક્લિયસની ખબર બી નહોતી લોકોને. અને હા, રુધરફોર્ડે એ પ્રયોગ પરથી તો પ્રસ્થાપિત કર્યું હતું કે ન્યુક્લિયસ નામની વસ્તુ છે. હા હા, એટલે રુધરફોર્ડ બાબા યાદ આવ્યા અચાનક મને. ચાલ મૂળ ટોપિક પર આવીએ. પ્રક્ષિપકણ તીન પ્રકાર કા હૈ, કોન? પ્રોટોન, ન્યુટ્રોન, આલ્ફા. ઉસમે સબસે બઢિયા ઓર સબસે શ્રેષ્ઠ હૈ ન્યુટ્રોન. કેટલા પ્રક્ષિપ્ત કણ છે? ત્રણ, પ્રોટોન, ન્યુટ્રોન, આલ્ફા. સૌથી શ્રેષ્ઠ પ્રક્ષિપ્ત કણ કયો? ન્યુટ્રોન. હવે આ ન્યુટ્રોન કણ જ્યારે ભારે ન્યુક્લિયસ પર આમ મારવામાં આવે ને, એટલે એની અંદર જાય, એને શોષી લે ન્યુટ્રોનને. આ યુરેનિયમ છે, ન્યુટ્રોનને કે આવી જાય બેટા, આવું છે, આજા શોષી લે, શોષે ને એટલે અંદર
એ ઉત્તેજિત થઈ જાય, યુરેનિયમ ઉત્તેજિત થઈ જાય. પછી ઉત્તેજિત થાય એટલે પાછું શાંત તો થવું પડે ને, તો શાંત થવા માટે પાછું વિખંડન થઈ જાય. આ મસ્ત સિમ્પલ સિસ્ટમ છે. તો એક બે થિયરીકલ પોઈન્ટ્સ લખી દો. આટલી સરસ વાર્તા કહી છે કે પ્રોટોન, ન્યુટ્રોન, આલ્ફા આ બધા શું છે? પ્રક્ષિપ્ત કણ છે. શું છે આ બધા? પ્રક્ષિપ્ત કણ. એમાં જે ન્યુટ્રોન છે આ શ્રેષ્ઠ પ્રક્ષિપ્ત કણ છે હાલ તો ભાઈ, બરાબર. શું થાય? જ્યારે યુરેનિયમ જેવા ન્યુક્લિયસ પર ન્યુટ્રોન કણનો મારો થાય એટલે આ શું કરે? ન્યુટ્રોનને શોષી લે પોતાની અંદર, પોતાની અંદર શોષે એટલે જાડીઓ થઈ જાય, એવું ના થાય સાહેબ. આ બધા કણ તો એવા જે દેખાતાય ના હોય એટલા સૂક્ષ્મ છે. યુરેનિયમની અંદર એક ન્યુટ્રોન આવી જાય જેથી આ ઉત્તેજિત થઈ જાય, પછી પાછો મૂળ અવસ્થા લેવા માટે એનું વિખંડન થાય. સિમ્પલ ઘટના છે આ. હવે આના ત્રણ સમીકરણો છે જોરદાર લેવલના, એ સમીકરણો મારે તમને સમજાવવા છે મસ્ત રીતે. અહીંયા જ લઈ લો સમીકરણ, જુઓ. યુરેનિયમનું વિખંડન થાય ને એટલે વચગાળાના દળવાળા બે નવા ન્યુક્લિયસ બને. કંઈ બી બની શકે, ગોખી નહીં લેવાનું કે સાહેબ બેરિયમ અને ક્રિપ્ટોન જ બને, નાના સાહેબ એસબી અને એનબી જ બને, નાના સાહેબ ઝેનોન અને સ્ટ્રોન્સિયમ જ બને, એવું નહીં, કુછ બી બની શકતા હે. તેવા ત્રણેક એક્ઝામ્પલ આપું કે યુરેનિયમના વિખંડનથી સેના સેના જોડકાઓ બની શકે છે. ઓકે, ચલો જુઓ. મસ્ત આ ત્રણ ઇક્વેશન છે કેમિસ્ટ્રીના, એ જોરદાર છે. હું જ્યારે સ્ટુડન્ટ હતો ત્યારે મારું કેમિસ્ટ્રી બહુ વીક હતું, તો આ યાદ નહોતા રહેતા, તો એ ટાઈમે બહુ બધી ટેકનિકો કરીને મેં યાદ રાખ્યા હતા. તો એ ટેકનિકો તમને બી આપીશ, એટલે જે બાળકને ઇક્વેશન યાદ રાખવા વીક પડતું હોય, નબળું પડતું હોય, એને હેલ્પ મળશે સોહમ સરના લેક્ચરમાં. ચલો જુઓ, અહીંયા છે યુરેનિયમ. યુરેનિયમ શું હોય? 92-235 વાળો લઈ લો, ડન. અહીંથી એક ન્યુટ્રોન આવ્યો, ન્યુટ્રોન એટલે 01, આની સાથે ટકરાયો અને જોડાયો એટલે હવે નવું શું બન્યું? 236. 92+0 એટલે 92 અને 235+1 એટલે 200 ને પેલો ન્યુટ્રોન આની અંદર ઘૂસી ગયો છે ને, તો યુરેનિયમમાં સંખ્યા વધી ગઈ ને 236. હવે અહીંથી આનું વિખંડન થઈ અને બે નવા ન્યુક્લિયસો બનશે, એક અને બે. કયા બનશે કહું, પહેલાં આ સમીકરણ 2-3 વાર રિપીટ કરવાનું. ચલો ફરીથી એનું એ જ, ન્યુટ્રોન આવ્યો, યુરેનિયમ પર આપાત થયો, યુરેનિયમે એને શોષી લીધો અને અહીંયા શું થઈ ગયું? 236. પછી એનું વિખંડન થાય એટલે બે નવા ન્યુક્લિયસ બને. ફરીથી એક ન્યુટ્રોન કણ આવ્યો, યુરેનિયમ પર આપાત થયો, યુરેનિયમે એને શોષી લીધો પ્રેમથી ગાજા બેટા, અને ફરી વિખંડન થઈને બે નવા ન્યુક્લિયસ બને. ચલો, દર વખતે પ્રક્રિયા એ જ છે પણ ન્યુક્લિયસ અલગ અલગ બનતા હોય, સમજ્યા? ચલો, તો પહેલી પ્રક્રિયામાં આપણે સમજીએ કે બેરિયમ અને ક્રિપ્ટોન બન્યા. બીજી પ્રક્રિયામાં અહીંયા જો એસબી બન્યું હોય તેની જોડે શું બન્યું? એનબી. ક્લિયર? ત્રીજી પ્રક્રિયામાં જો ઝેનોન બન્યો હોય તો અહીંયા શું બન્યું? સ્ટ્રોન્સિયમ. સ્ટ્રોન્સિયમ જ કહેવાય, મારું કેમિસ્ટ્રી એટલું વીક છે બી. એસઆર એટલે સ્ટ્રોન્સિયમ ને, એક્સી એટલે ઝેનોન. વેરી ગુડ. ચલો, તો આ ટાઈપના ન્યુક્લિયસો બને. યુરેનિયમ પર એક ન્યુટ્રોન કણ આવ્યો, યુરેનિયમ એને શોષ્યો અને પોતે અસ્થાયી થઈ ગયો, અસ્થાયી થયો એટલે એનું વિખંડન થઈને બે બન્યા. પછી ફરીથી એ જ ઘટના થઈ, ફરીથી બે બન્યા. ફિરસે નયા યુરેનિયમ લાવો, ફિરસે નયા ન્યુટ્રોન ડાલો, તો કુછ હર બાર અલગ અલગ બન રહા હે. હવે સૌથી મોટી તકલીફ શું છે કે જે લોકોએ 11 સાયન્સમાં પીરિયડિક ટેબલ ના મોઢે કર્યું હોય ને, મારા જેવા બાળકો, મેં 11-12 સાયન્સ 2 વર્ષ ભણ્યું ત્યાં સુધી ટેબલ મને યાદ જ નહોતું. ભગવાન ભરોસે કેમિસ્ટ્રીમાં પાસ થઈ જતો, આમ પણ ઇકોલિયો મેથેમેટિક્સ અને ફિઝિક્સમાં બહુ સારી પકડ હતી આપણી, એ મા સરસ્વતીની દયા છે. પણ મારો બધો સમય જ એની પાછળ જતો. એવું નહોતું કે કેમિસ્ટ્રી ટફ હતું, બટ આઈ વોઝ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન દેટ. અને લાઈફમાં એવો કોઈ ચોક્કસ ગોલ નહોતો કે એન્જિનિયરિંગ કરવું કે આ કરવી, કંઈક સમજણ નહોતી એ ટાઈમે મને, ખાલી મજા આવતી હતી એ કામ કરતો હતો. તો ફિઝિક્સમાં અને મેથ્સમાં બહુ મજા આવે તો રચ્યો પચ્યો રહેતો એમાં એમ જ, એટલે કેમિસ્ટ્રી માટે ટાઈમ જ નહોતો. અચ્છા, બાયોલોજીમાં તો કેવું હતું, મને ક્લાસમાં જ યાદ રહી જતું. મારે બાયોમેથ્સ બંને હતું ભાઈ, અમારા ટાઈમમાં બાયોમેથ્સ બંને કમ્પલસરી હતા. એવું નહોતું મેં શોખથી રાખી હતું કે બે બે સબ્જેક્ટ ભણીશ, એવું કંઈ જ્ઞાન લેવાની કોઈ ઈચ્છા નહોતી.
और मैथमेटिक्स में भी पाची बे बुक, मैथ्स वन मैथ्स टू, 75 मार्क्स नो एक पेपर, बीजू पेपर 75 मार्क्स नो, बे पेपर। बायोलॉजी में लगभग 35-40 चेप्टर था अने बे मैथमेटिक्स। विचार करो ट्वेल्थ में अमे केटलू बधुं एक वर्ष में भणी गया होईशुं। तमने आ रहा अत्यारे सिलेबस रिड्यूस कर नाख्यो सरकार श्रीए, एक आखू सब्जेक्ट बायोलॉजी का मैथ्स उड़ाट नाख्यो, तो ओ साहेब लोड पड़े लोड पड़े, शू करो छो यार, बहु पोचा जो, थोड़ा टफ होने का, सुबह उठ के दौड़ने जाने का 5-10 किलोमीटर तो टफ होता है इंसान। अमे टफ तो होता हूँ, दौड़वा बहु जता खरेखर, घनी वार तो घरे थी निकले स्कूले ना जाइए बार बार दौड़वा जता रही एवं दौड़ी एवं दौड़ी एवं नौता करता, गम्मत करूँ छू, स्कूल क्यारे बंक नहीं करी एम। तो छूक हूँ समीकरण पर क्या स्कूल पर पहुंची गया, आने कहें मास्तर नो जीव, मास्तर एक बार बोलवा चालू करे ने खबर नहीं कई दिशा में आ जाए ने एने वाने ज ना रहे। सॉरी फॉर दिस वेस्टिंग ऑफ टाइम, चलो आई जाओ। तो हवे आ बधानुं पीरियडिक टेबल तमने याद होय के क्यों कया नंबरे आवे छे तो घी केड़ा छे, ना याद होय तो आओ मारी जोड़े गोखवा, मैं गोख्यू तुं 12मां, जो कई रीते गोख्यू तुं बताऊं। 56-36, 51-41, બૂમો પાડી પાડીને ગોખતો ધાબા ઉપર જઈને, એટલે મારી મમ્મી નીચેથી બૂમ પડે, એટલે શું કરે છે, મમ્મી શાંતિ રાખ, ધીસ ઇઝ કેમિસ્ટ્રી, લેટ મી હેન્ડલ માય કેમિસ્ટ્રી ઓન માય વે, પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ, એવું હતું। 56-36, 51-41, 54-38, ચલો ભાઈ જાય છે, ગોખાઈ જ ગયું, ગોખાઈ ગયું, બરો હવે બોલો, 56-36, 51-41, 54-38, ચલો ભાઈ જાય છે, ગોખાઈ ગયું, પાક્કું, ફરીથી બોલો એક વાર, વેરી ગુડ, 56-36, 51-41, 54-38, ચલો ભાઈ જાય છે, હવે ઉપરનું ગોખવાનું પાછું, તો અહીંયા તો 144, 133 અને 140, 144, 133, 140, 33 આખું નહીં બોલવાનું, બોલવાની ઉતાળ પર દર્શાવજો, 44 આખું નહીં બોલવાનું, 144, 133 અને 140 બધામાં પાછળનો સ ખાઈ જવાનો, તો મજા આપણને બોલવાની મજા આવે આપણી જાતમાં યાર, બિલકુલ જો 144, 133 અને 140, 40 લ ઉપર પતી દે, સ નહીં લાવવાનો પાછળ, 40 એવું નહીં બોલવાનું, ઓકે, શું આવ્યું, 144, 133 સ નહીં બોલવાનો પાછળ, 144, 133, 140 બોલો તો, આ લી પર ભાર મૂકવા આખો ક્લાસ ગુંજવો જોઈએ, 140 બોલો, બે આરો ખાતા પીતા નહીં તમે લોકો, અમને તો ક્લાસમાં સાહેબ આવું કે ને કે બોલો તમે બોલે 140, એટલે પેલા સાહેબ પછતાય કે આ ગધેડાઓને કોઈ દાડા આવું કહેવાય નહીં, ખરેખર ના મજા, સાહેબ એમ કે બોલો તો બેટા, એ ફોર એપલ, એટલે અમે કહ્યું એ ફોર એપલ, બધું જોર કાઢ નાખવાનું, એના જેવી મજા ક્યાં છે, તો તમે બી બોલો 140 બોલો, આવ્યું આવ્યું, ચલો ઓકે, 144, 133 અને 140, અહીંયા 89-94 શું આવે, તમને બધાને મારો ફોન નંબર યાદ છે ને, એ હરાઓ 1.5 વર્ષથી ભણી રહ્યા છો જુઠ્ઠાઓ, મારો ફોન નંબર નહીં બે, 999-842-8699 નહીં યાદ, તો મારા ફોન નંબરના પહેલાં 5 આંકડા આમાં યુઝ થઈ જાય, બતાવું છું ક્યાં થાય, આ 3 નવડા, 999 થઈ ગયું, 8 અને 4 અહીંયા પત્યું, 99984, હવે અહીંયા એક ખાલી યાદ રાખવું પડે, પછી નવડો આવી જાય પાછું એમ, અરે વાંધો નહીં, ફોન નંબર ના યાદ રાખવો હોય તો કંઈ નહીં, પણ જિંદગીમાં કામ લાગે ને, સોહમ સરનો ફોન નંબર યાદ રાખજો, હા, તો શું રહ્યું ભાઈ, 89-94, 89-94 રાઈટ, હવે પ્રભુની અસીમ કૃપાથી ગોખણપટ્ટીના કંઈક નિયમો છે, જે નિયમો બ્રેક નહીં કરવાના ક્યારે, એકવાર ગોખ્યું એટલે ફરી પ્રેક્ટિસ કરવાની ત્યારે ને ત્યારે જ, ચાલો ગોખણપટ્ટીના નિયમોનું પાલન કરીએ, પૂર્વધારણા નંબર 1, ગોખણપટ્ટીનો અધિતર્ક 1, જેમ નીલ બોર સાહેબે અધિતર્ક આપ્યા હતા ને, નીલ બોરની સ્વીકૃતિઓ હતી ને એમ ગોખણપટ્ટીની બી કંઈક સ્વીકૃતિઓ છે,
પ્રેક્ટિસ કરીને તરત ગુસવાનું પાછું લખવાનું. જુઓ પેલું યાદ છે, હા હા આવું, કોક 56 ઉપર જઈને કોક 34 પર પહોંચી ગયું શાંતિ, અને 34 તો લિસ્ટમાં ગયા નહોતું, લે શાંતિ રાખ. હા જુઓ, 56, 36, 51, 41, 54, 38, 38. સ નહીં આવવા દેવાનું, સ ઉપર પ્રતિબંધ છે, ગોઘણપટ્ટીના નિયમોમાં સ આવતું નથી. હા 56, 36, 51, 41, 54, 38 પૂરું. હવે 144, 133, 140. હા 140 પછી અહીંયા જો સોમ સરનો નંબર 999 84 પત્યું. બોલો છે ઇઝી. હવે આ બધી પ્રક્રિયાઓમાં ન્યુટ્રોન ઉત્પન્ન થતા હોય, જ્યારે વિખંડન થાય ને ત્યારે ન્યુટ્રોન કણ ઉત્પન્ન થતા હોય. તો ન્યુટ્રોન કેટલા ઉત્પન્ન થાય ખબર છે? ગોખણપટ્ટીના નિયમોને આધીન બોલું કે ટેક્સ્ટબુકને આધીન બોલું? ગોખણપટ્ટીના નિયમો પર બોલું. ન્યુટ્રોન 342 ઉત્પન્ન થાય, 3, 4 અને 2 ઉત્પન્ન થાય. આ પહેલી, જો આ પ્રક્રિયા થાય તો કેટલા ન્યુટ્રોન ઉત્પન્ન થાય? 3. જો આ પ્રક્રિયા થાય ન્યુટ્રોન કેટલા ઉત્પન્ન થાય? 4. અને જો આ પ્રક્રિયા થાય ન્યુટ્રોન કેટલા ઉત્પન્ન થાય? 2. પણ આપણને યાદ શું રહી ગયું? 342 ઉપર અટકવાનું, સ નહીં આવવા દેવાનું. આ બધા ન્યુટ્રોન છે ને, તો પ્લસ 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 0N1 0N1 0N1. બસ સિમ્પલ. આ સમીકરણો મને 12માં યાદ નહોતા રહેતા, મારા ટાઈમમાં લગભગ અહીંયા પ્લુટોનિયમ ને એ બધું હતું, ન્યુટ્રોનની જોડે યુરેનિયમની સાથે પીબી ને એ બધું બનતું હતું. હશે અત્યારે કદાચ ઇક્વેશન બદલાય છે, બટ આવા 3-4 ઇક્વેશન મારે બી હતા ન્યુક્લિયર વિખંડનમાં ને શૃંખલા પ્રક્રિયામાં. ઓકે, યાદ રહી ગયું તમને? તો આઈ હોપ કે તમને આનંદ આવ્યો હશે. કેમિસ્ટ્રી ઘણા બધા બાળકોનો સળગતો પ્રશ્ન હોય, ઘણાનો ફિઝિક્સ બી સળગતો પ્રશ્ન હોય, પણ હાલ તો જેને કેમિસ્ટ્રી સળગતો પ્રશ્ન છે મને એવા બાળકોની ચિંતા છે, એમની માટે મેં આટલો ટાઈમ પાસ આમાં કર્યો અને તમે કંટાળા વગર આને શીખી શકો. ઓકે, હવે ભાઈ આ બાજુ નહીં, બધા આ બાજુ મારી સામે જુઓ, આ બાજુ આમ એકદમ કોર્નરમાં, 56, 36, 51, 41, 54, 38 બોલો. 41, 54, 38 વેરી ગુડ. પછી 144, 133, 140, 99, 89, 94 પૂરું. ચલો ઠીક છે. હવે દોસ્ત, જ્યારે આવું વિખંડન થાય ને ત્યારે લગભગ 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય. કેટલી ઉર્જા ઉત્પન્ન થાય? 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. અચ્છા, આનું કેલ્ક્યુલેશન બી દર્શાવ્યું છે સાદું, અહીંયા દેખાય છે, રેન્જમાં હું લખીશ તો આનું કેલ્ક્યુલેશન દર્શાવ્યું છે, તો આપણે બી દર્શાવીએ. જુઓ, સપોઝ 240 દળવાળો કોઈ તત્વ છે, 240 વાળો, એટલે લગભગ એ પેલો ગ્રાફ ક્યાં ગયો બે? ગયો. 240 વાળો છે તો આ લોકોની બંધન ઊર્જા તમે ખબર છે ગ્રાફમાં પણ 8ની નીચે હતી, યુરેનિયમની હતી ને, તો આ લોકોની ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા લગભગ 7.6 હોય, બરાબર. અને જ્યારે આમનું વિખંડન થાય અને બે નવા તત્વો બને 120 120 વાળા, ત્યારે એમની ન્યુક્લિયોન દીઠ ટોટલ બંધન ઊર્જા બંનેની કેટલી થાય ખબર છે? 8.5. એક એક્ઝામ્પલ આપ્યું છે તમને, 8.4 વાળાએ બેઠા છે, 7.2 વાળાએ બેઠા છે, આ એક એક્ઝામ્પલ છે, બરાબર. તો જો ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જામાં ફરક કેટલો પડ્યો? 8.5 - 7.6 એટલે 0.9 જેટલી ઉર્જા વધી. પહેલાં આટલી હતી ને હવે આટલી થઈ, એનો મતલબ ઉત્સર્જન થયું ને. અરે યાર, પહેલાં જે ન્યુક્લિયસ હતો એને તોડવા માટે આટલી ઉર્જા આપવી પડતી હતી, હવે જે નવું ન્યુક્લિયસ બન્યું એને તોડવા માટે આટલી આપવી પડે છે. એનો મતલબ શું થયો કે આણે ગુમાવી એટલે એને આપવાની વેલ્યુ વધી. કોઈને બી સપોઝ તમારે કોઈકને 10 જૂલ ઉર્જા આપવાની ફરજ પડી, એનો મતલબ એણે 10 ગુમાવી હશે ક્યાંક, કોઈકને 15 આપવી પડે એનો મતલબ એણે એટલી ગુમાવી હશે. તો પહેલાં 7.6 આપ્યા થી કામ ચાલી જતું હતું, હવે 8.5 આપવી પડે છે એનો મતલબ ગુમાવી છે એણે. તે ક્યાં ઉત્સર્જન થઈ, કેટલી થઈ આટલી? તો આ તો એક ન્યુક્લિયસની ગણતરી છે ભાઈ. હલો, લખ્યું નહીં બીએન, બંધન ઉર્જા પર ન્યુક્લિયોન. હવે અંદર કેટલા ન્યુક્લિયોન છે? 240. હા, તો ટોટલ ઉર્જા ઉત્સર્જન કેટલી થાય? 0.9 × 240.
लगभग 216 ની આસપાસ આન્સર આવે એટલે જે 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ વાળો આપણો અંદાજ રાઈટ હતો તો આ રીતે જો વિખંડનનો પ્રશ્ન પૂછાય પરીક્ષામાં તો હું થોડુંક બે ત્રણ થિયરીકલ પોઈન્ટ્સ આ ઇક્વેશન્સ અને આ ઇન્ફોર્મેશન દાખલો આટલું કરશો તો તમારી ઈઝીલી માર્ક્સ આવી જશે આમાં બે માર્ક્સમાં પૂછાય ત્રણ માર્ક્સમાં પૂછાય જેમાં પણ પૂછાય સ્કૂલની એક્ઝામમાં પૂછાય કે સ્ટેટ બોર્ડમાં પૂછાય બસ આ પ્રશ્નોની રેન્જ આટલી છે હવે નેક્સ્ટ લેક્ચરમાં ધમાકેદાર પરમાણુ બોમ્બનો કોન્સેપ્ટ આ વસ્તુને એક્સાઇટમેન્ટ પેદા કરવા માટે હું શબ્દ આવો બોલ્યો એકચ્યુઅલી પ્રચંડ પ્રમાણમાં વીજળી લેવા માટેનો એક પ્રયોગ છે ન્યુક્લિયર રિએક્ટર એ રિએક્ટર જો બેકાબુ થઈ જાય આપણું નિયંત્રણ એની પરથી જતું રહે તો એ પરમાણુ બોમ્બનું સ્વરૂપ લઈ લે તો બહુ જબરજસ્ત ઘટના છે જબરજસ્ત તો નેક્સ્ટ લેક્ચરમાં એની માટે આપણે સ્પેશિયલ મળીએ ત્યાં સુધી આ તૈયાર કરીને આવજો નેક્સ્ટ લેક્ચરમાં પહેલાં જ છે ને આ ઇક્વેશન લખાઈ જોયા વગર બધાને જેને નહીં આવડે ને એને પ્રેમથી હાથ પકડીને કહીશ બેટા તું બહાર બેસાજે અન્ડરસ્ટેન્ડ હાથ નહીં પકડું કોઈનો આઈ ડોન્ટ ટચ એની વન પણ એને પ્રેમથી રવાના કરી દઈશ કે જા બહાર બેસ એટલે નેક્સ્ટ લેક્ચરમાં આવવું હોય તો આ ઇક્વેશન્સ બધા યાદ હોવા જોઈએ મહેનત કરી નાખો મેં અહીંયા જ કરાવી નાખ્યું છે ને 56, 41, 51, 43, 144, 133, 140, 89, 99, 94, 99 થઈ ગયું ને યાદ પણ અમુક મહાન બાળકો કેવા છે ખબર છે મારા જેવા કે જે લોકોને આ આંકડાઓ તો ગોખાઈ ગયા સાહેબના પણ આ નામમાં લોચા પડી ગયા તો એ બધું ભાઈ સાહેબ ના કરાવે થોડું તો કરો બી એ કે આર એસબી એનબી બીબી વાળા બે વચ્ચે આવે જો બીબી ઝેનોન સ્ટ્રોન્સિયમ બરાબર ચલો ટાટા ટેક કેર બાય